ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો? તો મિત્રો, આજે આપણે ઘડિયાળના આધારે પ્રશ્નોના જવાબ જોવાના છે. તો ચાલો જોઈએ. ઘડિયાળના આધારે પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન જુઓ, પાંચ બકરીના પગ કેટલા? ફરી એકવાર પ્રશ્ન વાંચીએ. પાંચ બકરીના પગ કેટલા? તો મિત્રો, એક બકરીના પગ કેટલા હોય? બરાબર છે, એક બકરીના ચાર પગ. બરાબર, તો આપણે કેટલી બકરીના પગ શોધવાના છે? પાંચ બકરીના પગની સંખ્યા શોધવાની છે. બરાબર, કોનો ઉપયોગ કરવાનો છે? ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે. શું આવશે જવાબ? તો એક બકરીના ચાર પગ. તો પાંચ બકરીના પગ કેટલા થાય? વીસ થાય. કેટલા થાય? વીસ થાય. પાંચ ચોક વીસ. કેટલા? પાંચ ચોક વીસ. આપણે જવાબમાં લખશું, પાંચ બકરીના પગ વીસ થાય. કેટલા થાય? વીસ થાય. જુઓ, પાંચ બકરીના પગ વીસ થાય. કેટલા થાય પાંચ બકરીના પગ? વીસ થાય. કેમ કે પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ. કેટલા? પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ. પાંચ બકરી છે અને એક બકરીના ચાર પગ છે, તો પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ. બરાબર, તો પાંચ બકરીના પગ કેટલા થાય? વીસ થાય. આગળ જુઓ બીજો પ્રશ્ન, દસ ગાયની પૂંછડી કેટલી? ફરી એક વાર વાંચું છું પ્રશ્ન. જુઓ, દસ ગાયની પૂંછડી કેટલી? એક ગાયની પૂંછડી કેટલી? એક. તો દસ ગાયની પૂંછડી કેટલી થાય? બરાબર છે, દસ ગાયની પૂંછડી દસ થાય. તો આપણે જવાબમાં લખશું, દસ ગાયની પૂંછડી દસ થાય. કેટલી થાય દસ ગાયની પૂંછડી? દસ થાય. કેમ કે દસ ગુણ્યા એક બરાબર દસ. બરાબર ને, દસ ગુણ્યા એક બરાબર દસ. દસ ગાય છે અને એક ગાયની એક પૂંછડી છે, એટલે કે દસ ગુણ્યા એક બરાબર દસ. ઘડિયાળ આપણે ઘડિયાળના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે, તો કોનો ઉપયોગ કરવાનો છે જવાબ શોધવા માટે? ઘડિયાળ. બરાબર, આગળ જુઓ ત્રીજો પ્રશ્ન, બે કાગડાના પગ કેટલા? ફરી બોલું છું પ્રશ્ન જુઓ, બે કાગડાના પગ કેટલા? બે કાગડાના પગ કેટલા થાય? એક કાગડાના પગ કેટલા હોય? બે હોય. તો બે કાગડાના પગ કેટલા હોય? ચાર. બરાબર છે, તો જવાબમાં લખશું, બે કાગડાના પગ ચાર થાય. કેટલા થાય બે કાગડાના પગ? ચાર થાય. બે બે વાર ચાર. કેમ કે બે ગુણ્યા બે બરાબર ચાર. બે બે વાર ચાર. બરાબર ને, બે કાગડા, એક કાગડાના બે પગ, તો બે કાગડાના કેટલા પગ થાય? ચાર પગ થાય. એટલે કે બે ગુણ્યા બે બરાબર ચાર. સમજ પડી? ચાલો જુઓ ચોથો પ્રશ્ન, ત્રણ કરોડિયાના પગ કેટલા? ફરી એક વાર વાંચું છું પ્રશ્ન. જુઓ, ત્રણ કરોડિયાના પગ કેટલા? ચલો હવે કોણ જવાબ આપશે બોલો જોઈએ. એક કરોડિયાના પગ કેટલા? આઠ. બરાબર ને, તો ત્રણ કરોડિયાના પગ કેટલા થાય? ચોવીસ. બરાબર છે, કેમ ચોવીસ થાય? ત્રણ અથા ચોવીસ. બરાબર છે જવાબ. ચલો જવાબમાં લખશું, ત્રણ કરોડિયાના પગ ચોવીસ થાય. ઓકે, ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ. ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ. ત્રણ કરોડિયા છે અને એક કરોડિયાના આઠ પગ છે, એટલે ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ. બરાબર, આગળ જુઓ પાંચમો પ્રશ્ન, ચાર ભેંસના શિંગડા કેટલા? ફરી એકવાર વાંચું છું. જુઓ પ્રશ્ન, ચાર ભેંસના શિંગડા કેટલા? એક ભેંસના શિંગડા કેટલા હોય? બે હોય. બરાબર ને, તો ચાર ભેંસના શિંગડા કેટલા થાય? તો ચાર ભેંસના શિંગડા કેટલા થાય? આઠ. બરાબર છે, તો જવાબમાં લખશું, ચાર ભેંસના શિંગડા આઠ થાય. કેટલા થાય? આઠ થાય. કે ચાર ગુણ્યા બે બરાબર આઠ. બરાબર ને, ચાર ગુણ્યા બે બરાબર આઠ. કેમ કે ચાર
भैंस छे अने एक भैंस ना बे सिंगड़ा छे तो चार गुणिया बे बराबर आठ बराबर तो चार भैंस ना सिंगड़ा कितना थाय आठ थाय कितना थाय आठ थाय तो आ रीते घड़िया नो उपयोग करीने एटले के घड़िया ना आधारे प्रश्नो ना जवाब लखवाना छे समझायुं जुओ तो जुओ गण्या वगर संख्या शोधो अहीं आपणे गणतरी कर्या वगर संख्या शोधवानी छे केवी रीते शोधशुं તેની સમજ આપણે ઉદાહરણ દ્વારા મેળવીએ ઉદાહરણ એક આ કેટલા દડા છે આ પ્રશ્ન વાંચું આ કેટલા દડા છે તો જુઓ અહીં દડા આપેલા છે આપણે કુલ દડાની સંખ્યા શોધવાની છે અહીં બરાબર અહીં દડાની ઊભી હાર પણ આપી છે અને દડાની આડી હાર પણ આપી છે આપણે કુલ દડાની સંખ્યા શોધવાની છે તો જુઓ આ દડાની ઊભી હારમાં તમને કેટલા દડા દેખાય છે કેટલા દડા દેખાય છે 6 દડા બરાબર કેટલા દડા દેખાય છે 6 દડા આપણે કુલ દડા શોધવાના છે તો અહીં આપણે સાનું ચિહ્ન કરશું સરવાળા એટલે કે પ્લસ નું આ હરોળમાં જુઓ ઊભી હરોળમાં કેટલા છે 6 અહીંયા પણ કેટલા દડા છે 6 આ હરોળમાં પણ 6 દડા છે આપણે કુલ દડા શોધવાના છે આ ઊભી હરોળમાં 6 દડા છે બરાબર અને આડી હરોળ પણ દડાની આપેલી છે તો તમને આડી હરોળ કેટલી દેખાય છે કેટલી દેખાય છે 6 છે તો એક એક આડી હરમાં કેટલા દડા છે એક આડી હરમાં કેટલા દડા છે 4 દડા છે કેટલા દડા છે 4 દડા છે બરાબર આપણે કુલ દડાની સંખ્યા શોધવાની છે એટલે સરવાળો કરવો પડે ને તો ચાલ 4 પ્લસ અહીંયા પણ 4 દડા પ્લસ ની નિશાની કરતું જવાનું છે બરાબર અહીંયા પર કેટલા દડા છે 4 દડા છે કેટલા દડા છે 4 દડા છે એટલે કે ઊભી હરોળ 4 છે અને આડી હરોળ 6 છે બરાબર અહીંયા આપણે કુલ દડાની સંખ્યા શોધવાની છે એટલે આપણે શું કરશું સરવાળો કરીશું બરાબર તો જુઓ 6 પ્લસ 6 પ્લસ 6 પ્લસ 6 એટલે આપણે ઊભી હારનો સરવાળો કરીએ કઈ હારનો ઊભી હારનો સરવાળો કરીએ 6 ને કેટલી વાર લીધા છે 4 વાર કેટલી વાર લીધા છે 4 વાર તો 6 ને 4 વાર લઈએ તો કેટલા થાય થાય 24 થાય અને 4 વાર લઈએ તો કેટલા થાય 24 થાય બરાબર હવે 4 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 4 4 ને કેટલી વાર લીધા છે આડી હરમાં જુઓ 4 ને કેટલી વાર લીધા છે 6 વાર લીધા 4 ને 6 વાર લઈએ તો કેટલા થાય 24 બરાબર ને 4 ને 6 વાર લઈએ તો 24 થાય એટલે કે 4 વાર 6 બરાબર 24 થાય અને 6 વાર 4 બરાબર 24 થાય સમજ પડી આપણે જુઓ અહીંયા 6 ને કેટલી વાર લીધા છે 4 વાર તો 4 ગુણ્યા 6 બરાબર 24 બરાબર અહીં 4 ને કેટલી વાર લીધા છે 6 વાર તો બરાબર 6 ગુણ્યા 4 કેમ કે 4 ને 6 વાર લીધેલા છે બરાબર 6 ગુણ્યા 4 બરાબર 24 ચાલે જુઓ 6 ને 4 વાર લઈએ કેટલા થાય 24 થાય આગળ જુઓ 4 ને 6 વાર લઈએ તો પણ કેટલા થાય 24 થાય કેટલા થાય 24 થાય તો જુઓ બરાબર 4 ગુણ્યા 6 બરાબર 24 બરાબર 6 ગુણ્યા 4 બરાબર 24 સમજ પડી 4 6 વાર પણ 24 થાય અને 6 4 વાર પણ 24 થાય સમજ પડી તો આપણો જવાબ શું આવ્યો આપણે જવાબમાં લખશું તો અહીં કુલ 24 દડા છે કેટલા દડા છે કુલ 24 દડા છે તો અહીં કુલ કેટલા દડા છે 24 દડા છે સમજાયું તો આ રીતે જવાબ શોધવાનો છે તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 123 ઉપર જુઓ તો જુઓ મિત્રો આગળ આપણે ઉદાહરણ 1 માં કુલ દડાની સંખ્યા શોધી હતી બરાબર ને તો હવે જુઓ તેજ રીતે આ કેટલી બોટલ છે ખાલી જગ્યા વખત ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા બોટલ તો જુઓ અહીં આ ચિત્રમાં જુઓ અહીંયા બોટલ આપેલી
છે તો અહીંયા કેટલી બોટલ છે એ આપણે શોધવાનું છે એટલે કે આપણે કુલ બોટલની સંખ્યા શોધવાની છે તો જુઓ અહીં આ ઊભી હારમાં કેટલી બોટલ દેખાય છે પાંચ બોટલ છે બરાબર તો ઊભી એવી કેટલી હાર આપેલી છે તો અહીંયા ઊભી હાર કેટલી આપી છે એક બે ત્રણ ચાર તો અહીં ઊભી ચાર હાર આપી છે બરાબર એક ઊભી હારમાં કેટલી બોટલ છે પાંચ બોટલ છે બરાબર હવે જુઓ અહીં બોટલની આડી હારમાં જુઓ તો અહીં બોટલની આડી હાર કેટલી આપી છે એક બે ત્રણ ચાર પાંચ તો અહીં બોટલની આડી હાર પાંચ આપી છે એક આડી હારમાં કેટલી બોટલ છે કેટલી બોટલ છે એક આડી હારમાં ચાર બોટલ છે તો એક આડી હારમાં ચાર બોટલ છે આપણે અહીંયા શોધવાનું છે કે અહીં કેટલી બોટલ છે તો જુઓ અહીં ઊભી હારમાં જુઓ આ ઊભી હારમાં કેટલી બોટલ છે પાંચ બોટલ છે આપણે પહેલી ખાલી જગ્યામાં લખશું પાંચ બરાબર પાંચ વખત ખાલી જગ્યા તો પાંચને કેટલી વખત લીધા છે જુઓ ચાર વખત કેટલી વખત ચાર વખત તો અહીંયા આપણે લખશું બીજી ખાલી જગ્યામાં લખશું અહીંયા ચાર બરાબર તો જુઓ પાંચ વખત ચાર બરાબર ખાલી જગ્યા બોટલ તો આપણે પાંચને ચાર વાર લઈએ તો કેટલા થાય પાંચને ચાર વાર લઈએ તો વીસ થાય તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું વીસ બરાબર કુલ વીસ બોટલ થાય બરાબર તો જુઓ પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ અને ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ એટલે કે પાંચ ચાર વાર પણ વીસ થાય અને ચાર પાંચ વાર પણ વીસ થાય તો અહીંયા કુલ કેટલી બોટલ છે વીસ બોટલ છે તો ચાલો આગળ જુઓ હવે આ પ્રશ્ન જુઓ કેટલા ઈંડા છે ખાલી જગ્યા વખત ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા ઈંડા તો જુઓ અહીં ચિત્રમાં અહીં ઈંડા આપેલા છે આપણે કુલ ઈંડાની સંખ્યા શોધવાની છે તો જુઓ અહીં આ ઊભી હારમાં કેટલા ઈંડા દેખાય છે આ એક ઊભી હારમાં કેટલા ઈંડા દેખાય છે પાંચ ઈંડા છે તો એવી ઊભી હાર કેટલી આપી છે અહીંયા છ આપી છે કેટલી આપી છે છ આપી છે હવે જુઓ આ આડી હારમાં આ આડી હારમાં કેટલા ઈંડા છે છ ઈંડા છે આ એક આડી હારમાં છ ઈંડા છે તો અહીં આડી હાર કેટલી આપી છે કેટલી આપી છે આડી હાર પાંચ આપી છે અહીં આડી હાર પાંચ આપી છે એક આડી હારમાં છ ઈંડા છે તો અહીંયા આપણે કુલ ઈંડાની સંખ્યા શોધવાની છે તો જુઓ અહીં આ ઊભી હારમાં કેટલા ઈંડા છે તો આ એક ઊભી હારમાં કેટલા ઈંડા છે પાંચ ઈંડા છે તો એવી ઊભી હાર કેટલી આપી છે છ આપી છે તો અહીંયા પાંચને કેટલી વખત લીધા છે છ વખત લીધા છે તો અહીંયા આપણે લખશું પાંચ બરાબર તો પહેલી ખાલી જગ્યામાં આપણે કેટલા લખ્યા પાંચ તો પાંચ વખત ખાલી જગ્યા તો પાંચને કેટલી વખત લીધા છે અહીંયા આડી હાર જુઓ પાંચને કેટલી વખત લીધા છે છ વખત લીધા છે તો અહીંયા આપણે લખશું બીજી ખાલી જગ્યામાં છ બરાબર તો જુઓ પાંચ વખત છ બરાબર ખાલી જગ્યા ઈંડા તો કેટલા થાય પાંચને છ વાર લઈએ તો ત્રીસ કેટલા થાય ત્રીસ તો અહીંયા આપણે લખશું ત્રીસ બરાબર તો જુઓ પાંચ વખત છ બરાબર ત્રીસ ઈંડા તો અહીં કુલ કેટલા ઈંડા છે ત્રીસ ઈંડા છે બરાબર તો જુઓ પાંચ ગુણ્યા છ બરાબર ત્રીસ અને છ ગુણ્યા પાંચ બરાબર ત્રીસ એટલે કે પાંચ છ વાર ત્રીસ અને છ પાંચ વાર ત્રીસ બરાબર સમજ પડી તો આપણા કુલ ઈંડા કેટલા છે અહીંયા ત્રીસ ઈંડા છે તો મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો.